નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત અને હોસ્ટ આમિર જસદનવાલા, અને આજે આપણે આવી ગયા છીએ ભૂતનાથ મહાદેવે. ભૂતનાથ મહાદેવ જે છે એ સરદારથી આગળ હલંડા ગામ પાસે સ્થિત છે અને નેચર લવર્સ માટે એકદમ જબરજસ્ત જગ્યા છે. તો મારી સાથે આજે મારા મિત્રો દર્શનભાઈ, જીત અને વિનય પણ આવેલા છે, કેમ કે અમે બધાય નેચર લવર્સ છીએ અને નેચરમાં અમને ફરવું, એમને રખડવું બહુ ગમે છે. તો આ બોર્ડ પ્રમાણે આ બાજુ મંદિર છે અને મને સામે દેખાય જ છે, તો હવે આપણે મંદિર તરફ પ્રયાણ કરીએ. હવનકુંડ હશે. તને શું લાગે જીત? હાલ તો બેસી જાય હવન કરવા. એનીવે આપણે જાય હવે મંદિર કરવા. મસ્ત જગ્યા, શું કેવું? બેલ હંમેશા આપણે વગાડીને એટલે સરસ મજાની વાઇબ આવે. જોય કેટલું બધું ઇકો આમ છે. હજી હજી ચાલુ. ખરેખર જોરદાર અવાજ છે, એકવાર હજી સાંભળી. શિવલિંગ આવેલું છે, એના ઉપર પાણી ડ્રીપ થાય છે એક એક ડ્રોપ. બહુ ફૂલ ઓન શાંતિ, શું કહેવું ખરેખર. ને જે લેટરલ લાઈટ આવે છે મજા આવે છે. આમ ઘણા ટાઈમ પછી આવું અનુભવ્યું કે જ્યાં પબ્લિક હોય જ નહીં. આમ આ એમે બહુ ઓછા લોકોને ખબર છે આ જગ્યાની, એટલે આપણા વ્લોગ થ્રુ ખબર પડશે કદાચ. તને શું લાગ્યું ભાઈ? મને તો મજા આવી. તો ધીમું ધીમું કેમ બોલે? તમે બધા ધીમે ધીમે બોલતા લો. અહીંયા શાંતિ જેવી છે કા, એટલે શાંતિમય વાત. બેસવાની બહુ સરસ મસ્ત જગ્યા છે ઝાડની નીચે, અને એકદમ નેચરમાં તમે આવી ગયા હોવ ને એવું લાગે. હજી અત્યારે બધા બર્ડ્સના અવાજ વૈધા છે હવે, કેમ કે જેમ જેમ સાંજ ઢળતી જાય છે એમ એમ સરસ મજાના પક્ષીના અવાજ આવતા જાય છે. સામેની સાઈડ છે ને એક આરામ ગૃહ પણ છે, અને ત્યાં જઈને આપણે આરામ કરી શકીએ છીએ. અને આ બાજુ છે ને આ જે પાણીનું સ્ત્રોત છે એની પાછળ એક પહાડ છે, અને પહાડ ઉપરથી તો એક અલગ જ મજા આવે. હવે એ મજા લેવા માટે છે ને આપણે પહાડ ઉપર જઈશું. ત્યાં દાદરાની પણ ફેસિલિટી છે, એટલે આપણે ત્યાંથી ચડીને જઈ શકીએ. તો ચાલો આપણે પહાડ ઉપર જઈએ. અચ્છા, આ જે જગ્યા છે ને ઈ પવન ચક્કીઓથી ઘેરાયેલી છે આખી. આસપાસ બધા છે ને પવન ચક્કીના ફાર્મ છે, અને આપણે ઈ ડ્રોન શોટમાં આપણા વ્યુઅર્સને બતાવશું પવન ચક્કીઓ બધી. અને સૌથી બેસ્ટ વસ્તુ તો મને તો એ જ લાગી કે અહીંયા કેટલા બધા ઝાડ છે અને અલગ અલગ વેરાયટીના છે બધા પાછા. એમ જંગલ જેવું ફીલ આવે. જંગલ જેવી 100% ફીલ આવે. સાસણ ગયા હોય એવું લાગે આપણને. અને અહીંયા કેવી રીતે આવવાનું એ તો આપણે ગૂગલ મેપ જિંદાબાદ ખાલી ભૂતનાથ મહાદેવ હલંડા ટાઈપ કરો એટલે આવી જાય. આ જોયું ઝાડવું? કેટલા વર્ષ જૂનું હશે? 20-25 વર્ષનું તો આરામથી હશે એના થડ ઉપરથી, મને એવું લાગે. તમને શું લાગે? જૂનું હશે ઘણું. તમને શું લાગે કેટલા વર્ષ જૂનું હશે? 20-25 વર્ષ. 50? ઓ,
ચડી શકશો ને બધાય? યસ યસ. નો વે. ક્યાં ભાઈ? પહાડ ઉપર નહીં ચડના. હા, થોડીક એનર્જી વાપરો. એનર્જી વધારે વપરાય પહાડ ઉપર ચડીને. આપણે નહીં, તું ચડાવજો ધક્કો મારીને ભાઈ. હું નહીં ચડાવું, મારી તાકાત નથી એવી બધી. એમ યુનિટી બિગિન્સ એટ હોમ આ નવું આવ્યું. ચેરિટી બિગિન્સ એટ હોમ સાંભળ્યું તું મેં. હા, યુનિટી બિગિન્સ એટ હોમ નવું. અહીંયા 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 છે ને આપણે નદી ક્રોસ કરીને જવું પડે, અને ચોમાસામાં બહુ મજા આવે એવી જગ્યા છે. પાણી હોય તો ક્રોસ કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય, અત્યારે તો સૂકું છે બધું. ડ્રોન ઉડાડીને જોઈ લઈશું કેવું. અને એ બહાને આપણે વ્યુઅર્સ ને નજારો દેખાડી દઈએ આસપાસની પવન ચક્કીઓનો. બરાબર ને? ચાલો તો ઉડાડીએ. સૌથી અઘરી વસ્તુ છે મારા ને દર્શનભાઈ માટે પહાડ ચડવું, કેમ કે આપણે બે થોડા કામ. મને બધા હવે જાડો કહેવા માંડ્યા, બોલો. પણ આપણે ચડી દઈશું, પણ એ પહેલા રહસ્યમય ગુફા. ગુફા, યસ. તો ફાઇનલી આપણે હવે રહસ્યમય ગુફા એટલે કે શ્રી સિદ્ધિ યોગી ગેબીનાથજીની ગુફાએ પહોંચી ગયા છીએ, જે પહાડની નીચે છે. અહીંયા ભલે પતરા હોય, એ આર્ટિફિશિયલ છે, પણ ગુફા ઓરિજિનલ છે, એ બનાવેલી નથી. હવે આપણે અંદર જઈશું અને જોશું અંદર શું છે. તો આ છે એ જોરદાર ગુફા, અને મારી જરા હિંમત નથી થતી આમાં જવાની, કેમ કે હું એન્ટર થવા ગયો ને તો ચામા ચીડિયા ઉડવા માંડ્યા, અને મને ચામા ચીડિયાથી ભયંકર બીક નથી લાગતી, પણ ના લાગે એ છે. ઓલા વેમ્પાયરના ને એવા મૂવીઝ જોયા હોય ને આપણે, એટલે અંદર સાપ કે કાંઈ હોય તો વળી ક્યાં જવું. જો કે ગેબી ગુફા છે, એમાં કાંઈ આપણને થાય નહીં, પણ નથી જવું. હાલો હવે પહાડ ઉપર જ જાય. તો ફાઇનલી ઉપર આવી ગયા છીએ. અરાઉન્ડ 70-75 જેવા દાદરા હતા, અને ચોટીલા જેવા મોટા મોટા દાદરા હતા. હવે હું ડ્રોનથી આ જગ્યાનો તમને શોટ લઈને દેખાડીશ કેવી જગ્યા દેખાય છે. પણ બ્યુટીફુલ છે, એકદમ મસ્ત હવા આવે છે. જોવાની બહુ મજા આવે, પણ પહાડ થોડોક ઓલા બધા ઝાડ છે ને એ નડે છે, બાકી પણ સનસેટ ટાઈમે મજા આવે, એકદમ ફૂલ ઇફેક્ટ આવે છે. આસપાસ એ બધા જો ને પહાડ છે, અને પવન ચક્કી અહીંયા એટલે જ હશે, કેમ કે આટલો પવન આવતો હશે એટલે જ વિન્ડ ફાર્મ ડેવલપ કર્યા હશે. આમે પર્વત હોય ને અહીંયા હવા વધારે આવે છે હાઇટેડ ઉપર, એટલે બે ટાઈમનું આજે હું એક વારમાં ખાવાનો છું. કેમ? બપોરે જઈમો જ નથી, અને તમે આવી કસરત કરાવી છે. કસરત શું? પહાડ તો ચડવો પડે, આ તો કાઈ નથી. હજી તો આપણે ગિરનાર જવાનું છે. હા, ગિરનાર જવાનું છે, ત્યારે હું યાદ કરીને જમીને આવીશ. તો કેવો લાગ્યો મારો આ વીલોગ, અને કેવી લાગી આ જગ્યા? જો તમને આ જગ્યા ગમી હોય અને આ વીલોગ ગમ્યો હોય તો નીચે કોમેન્ટ્સમાં જણાવો,
અને મારા બીજા વ્લોગ્સ ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લસ બેલ નોટિફિકેશન પર ક્લિક કરવાનું તો ભૂલતા નહીં જ. અત્યાર માટે હું એક ડ્રોન શોટ લઈ લઉં અને સાઇનિંગ ઓફ. બાય બાય.